નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે હવે આપણે અવયવવાળી જે રીતો ચાલતી હતી એ રીતમાં થોડાક આગળ વધીએ. જો વિદ્યાર્થી મિત્રો, ઘનનું વિસ્તરણ કરો. હવે અહીંયા જે એક બે અને ત્રણ રકમો આપેલી છે એ ત્રણ રકમવાળા દાખલા આપણે ગણીએ એ પહેલાં એમાં જે ઉપયોગમાં આવતું નિત્યસમ છે સૌથી પહેલાં આપણે એને જોઈએ. અહીં લખેલું છે એ વત્તા બી આખાનો ઘન, આખા કૌંસનો ઘન આપ્યો છે. એ વત્તા બી આખાનો ઘન હોય તો પ્રથમ પદનો ઘન એનો ઘન, બીજા પદનો ઘન બીનો ઘન, પછી ત્રણ ગુણ્યા એ બી એટલે ત્રણનો આ પહેલા અને બીજા પદ જોડે ગુણાકાર, ત્રણ એ બી અને કૌંસમાં એ વત્તા બી. એ જ રીતે ઋણવાળા માટે અહીંયા જોજો કે અહીં ધનનો સંકેત હોય તો બધામાં ધનનો સંકેત આવે, આ ધન ધન અને અન્ય ધન. એ રીતે ઋણ હોય તો બધામાં ઋણનો સંકેત આવે છે. અહીંયા આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની એ ઓછા બી આખાનો ઘન હોય તો એનો ઘન, પહેલા પદનો ઘન બીનો ઘન, માઇનસ ત્રણ એ બી કૌંસમાં આવે એ ઓછા બી. તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો કે આ સરવાળા વાળો છે એટલે આ પહેલા બધા નિત્યસમનો ઉપયોગ કરીને આપણે દાખલો ભણશું. તો સૌથી પહેલા આપણે લખીએ એનો ઘન, એની જગ્યા પર આપણી જોડે બે એક્સ છે એટલે લખવાના બે એક્સ નો ઘન પહેલા પદનો ઘન, ત્યાર પછી બીનો ઘન એટલે અહીં આગળ આવશે એક નો ઘન, એ ત્રણ ગુણ્યા આ પહેલું અને બીજું પદ એનો ગુણાકાર એટલે બે એક્સ અને એક, અને છેલ્લે આવશે એ વત્તા બી. એ વત્તા બી એટલે અહીંયા કૌંસમાં લખવાનું બે એક્સ વત્તા એ, બરાબર છે. હવે આવું હોય તો અહીંયા આગળ તમારે એનું વિસ્તૃત સ્વરૂપ આપતા જવાનું. ચલો બે એક્સ નો ઘન કરીએ તો કેટલા આવશે આઠ એક્સ નો ઘન, એ રીતે એક નો ઘન આવશે એક, પછી અહીંયા આગળ આપણે કરીએ તો ત્રણ દુ છ એક્સ, આ છ એક્સ નો એક જોડે ગુણાકાર એટલે છ એક્સ જ રહે, કૌંસમાં લખવાના બે એક્સ વત્તા એ. હવે આ કૌંસ છૂટો કરીએ આપણે, આઠ એક્સ નો ઘન વત્તા એ વત્તા છ એક્સ ને બે એક્સ નો ગુણાકાર આવે એટલે બાર એક્સ વત્તા, ચલો આ વત્તા 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 અને છ એક્સ નો એક જોડે ગુણાકાર, છ એક્સ એક જોડે ગુણાય એટલે આવે છ એક્સ. તો આ તમારો થયો અંતિમ ગણ. બીજો એક એક્ઝામ્પલ જોઈએ, ત્રણ ના છેદ માં બે એક્સ વત્તા એક આખાનો ઘન. તો અહીંયા ફરી એક વાર આ પ્રથમ પદ નો ઘન એટલે ત્રણ એક્સ છેદ માં બે નો ઘન વત્તા, ચિહ્ન વત્તા નો એ તો બધા પદોમાં વત્તા જ આવે, વત્તા બીજા પદનો ઘન એક નો ઘન, ત્યાર પછી ત્રણ ગુણ્યા પહેલું અને બીજું પદનો ગુણાકાર એટલે ત્રણ એક્સ એમાં બે ગુણ્યા એક, અને મોટા કૌંસની અંદર આવે આ જે આખો કૌંસ છે તે ત્રણ એક્સ ના છેદમાં બે વત્તા બે, બરાબર. હવે આપણે એનો વર્ગ કરીએ, આનો વર્ગ કરીએ એટલે અહીંયા સોરી ઘન કરવાનો છે, ઘન કરીએ એટલે અહીંયા ત્રણ નો ઘન આવશે સત્યાવીસ એક્સ નો ઘન, બે નો ઘન આવશે આઠ, એ જ પ્રમાણે એક નો ઘન કરીએ તો એ આપણે અહીંયા આગળ ગુણાકાર કરવો પડશે. સૌથી પહેલા આ જે ત્રણેય પદો છે એનો ગુણાકાર આનો આનો ને આનો, તો ત્રણ તારી નવ એક્સ છેદમાં બે અને અહીંયા આગળ આવશે ત્રણ એક્સ છેદમાં બે વત્તા એક. આગળ વધીએ, સત્યાવીસ એક્સ નો ઘન છેદમાં આઠ વત્તા એક વત્તા, ચલો હવે આનો અંદર ગુણાકાર કરીએ તો નવ તારી સત્યાવીસ એક્સ વર્ગ અને નીચે છેદમાં આવે બે દુ ચાર વત્તા 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 આનો હવે આની જોડે ગુણાકાર કરીએ વત્તા 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 નવ એક્સ છેદમાં બે. તો આ થયું આપેલું જે આ બીજી રકમ છે તેનું સ્વરૂપ. ત્યાર પછી આવે છે અહીંયા આગળ ત્રીજા પદની વાત, એક્સ ઓછા બે વાય છેદમાં ત્રણ આખાનો ઘન. તો આપણે એનું પણ સાદું રૂપ આપીએ, એક્ઝામ્પલ ત્રણ, એક્સ માઇનસ બે વાય ના છેદમાં ત્રણ આખાનો ઘન. સૌથી પહેલા આપણે જોઈએ પહેલા પદનો ઘન એક્સ નો ઘન માઇનસ બે વાય ના છેદમાં ત્રણ નો ઘન માઇનસ, જો ઋણ છે એટલે બધા પદ ઋણ જ આવે, ત્રણ ગુણ્યા આ પહેલું અને બીજું પદ એટલે એક્સ અને બે વાય ના છેદમાં ત્રણ, અને અહીંયા આગળ કૌંસમાં આવશે એક્સ માઇનસ બે વાય ના છેદમાં ત્રણ, બરાબર છે. હવે આપણે એને ઘન કરતા રહીએ, એક્સ નો ઘન આવશે એટલે એક્સ ઘન માઇનસ, ચલો બે વાય નો ઘન કરીએ એટલે આઠ વાય ઘન, નીચે છેદમાં ત્રણ નો ઘન કરીએ એટલે આવે સત્યાવીસ. ચલો અહીંની વાત કરીએ તો આ ત્રણ ને ત્રણ જતા રહે, આ બે વાય નો એક્સ જોડે ગુણાકાર એટલે માઇનસ બે એક્સ વાય કૌંસની બાર એક્સ માઇનસ બે વાય ના છેદમાં ત્રણ. ચલો આપણે હજુ આનું વિસ્તૃત સ્વરૂપ આપીએ, એક્સ નો ઘન આઠ વાય નો ઘન
નીચે છેદમાં 27 માઈનસ હવે આનો અંતર ગુણાકાર કરીએ એટલે 2x વર્ગ y એ રીતે ઓછા 2xy નો ફરીવાર આની જોડે ગુણાકાર કરીએ એટલે ઓછા ઓછા વત્તા ચલો 2 2 4 2xy નો 2y ના છેદમાં 3 જોડે ગુણાકાર 2 2 4 x છે પણ અહીંયા એટલે x નથી એટલે x રહેશે y ને y છે એટલે y નો વર્ગ નીચે છેદમાં 3 વિદ્યાર્થી મિત્રો આ તમારી એક વિસ્તૃત સ્વરૂપ ઘનનું કરવાની એક રીત રહી આવા દાખલા તમને વર્કશીટની અંદર હવે મૂકેલા હશે તમારે થોડાક દાખલા આ વિડિયો જોઈ અને જાતે પ્રેક્ટિસ કરવાના રહેશે હવે આ જ નિત્યસમ આધારિત બીજા આંકડાઓનો ગુણાકાર વાળા દાખલાની આપણે હવે પછી ચર્ચા કરવાની છે એકાદ મિનિટનો સમય છે પોઝ કરી અને તમે આને લખી પણ શકશો ઓકે વિદ્યાર્થી મિત્રો થોડાક આગળ વધીએ જે દાખલા છે તેને એકવાર બે વાર જોવાના તમારે ત્યાર પછી નોટબુકમાં આના આ દાખલા પહેલા ગણવાના સૌથી પહેલા બધાના દાખલા ગણવાના જ નહીં જેમ તમે સ્કૂલની અંદર ટીચર બોર્ડ પર શીખવાડે એ બોર્ડ પર શીખવાડેલું નોટબુકમાં ઉતારો એ પ્રમાણે આ મેથડ જોવાની આના આ દાખલા પહેલા નોટબુકમાં ઉતારવાના ત્યાર પછી તમારે હોમવર્ક કરવાનું ક્લાસ વર્ક કરો પછી હોમવર્ક કરો તમે એવું વિચારશો કે હું આ દાખલા જોઈ લઉં અને પછી ગણવા બેસું તો એમ મેળ નહીં પડે આનાથી તમે જાતો મહાવરો થઈ જશે પ્રેક્ટિસ થઈ જશે અને પછી પેલા કરશો તો હાથ જલ્દી સેટ થઈ જશે તમારો તો ચાલો વિદ્યાર્થી મિત્રો થોડાક આગળ વધીએ હવે આપણે આગળની રીત યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી કિંમત મેળવો યોગ્ય નિત્યસમ નો ઉપયોગ કરી કિંમત મેળવો યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને તમારે કિંમત મેળવવાની છે તો પહેલા આપણે અહીંયા લખીએ 99 નો ઘન બીજો એક નિત્યસમ અહીંયા લઈ લઉં છું જોડે જોડે 998 નો ઘન ખૂબ મોટું થશે પણ થોડી મહેનત પડશે ચાલો સૌથી પહેલું તો 99 નો ઘન 99 નો ઘન કરવો છે એટલે અહીંયા આગળ પહેલું કર્યું તો 99 એટલે 100 માઇનસ 1 આખા નો ઘન બરાબર છે હવે આ જે આપણો બીજો છે નિત્યસમ એની જોડે આપણે કમ્પેર કરી અને સાદું આપવાનું છે 99 નો ઘન એટલે 99 ને 3 વાર ગુણાકાર કરવાનો એવી રીતે નથી કરવાનો નિત્યસમનો ઉપયોગ કરી સ્પષ્ટ કીધું નિત્યસમ કયું તો નિત્યસમ રહ્યું આ બરાબર છે પહેલા પદ નો ઘન અહીંયા લખીએ 100 નો ઘન બીજા પદ નો ઘન અહીંયા લખીએ 1 નો ઘન 3 ગુણ્યા આ પહેલા ને બીજા પદ નો ગુણાકાર એટલે આવશે 100 1 અને એ ઓછા બી એટલે અહીંયા આગળ આવશે 100 માઇનસ 1 સૌથી પહેલા પહેલું આપણે આ 100 નો ઘન કરીએ હવે 100 નો ઘન કરવો હોય તો 100 ગુણ્યા 100 એવી રીતે નહીં કરવાનું પહેલા જો 1 નો ઘન એટલે 1 જ આવે ત્યાર પછી 1 0 નો ઘન એટલે 0 3 વાર આવે પછી બીજા 0 નો ઘન એટલે બીજો 0 3 વાર આવે બરાબર છે આવી રીતે કરવાનું માઇનસ 1 ચલો આ 3 અને 100 નો ગુણાકાર એટલે આવશે 300 અને 100 માઇનસ 1 સાદરૂપ આપીએ 1 2 3 4 5 6 માઇનસ 1 આ 300 નો 100 જોડે ગુણાકાર એટલે કેટલો આવશે 1 2 3 4 અને આ માઇનસ 300 નો માઇનસ 1 જોડે ગુણાકાર એટલે કેટલો આવશે 300 બરાબર છે હવે અહીંયા આગળ તમારે શું કરવાનું કે આ જે ધનવાળા પદો છે એને ભેગા કરવાના ઋણવાળા પદો છે એને ભેગા કરવાના અને ત્યાર પછી અથવા તો એવું કરો તો વિચારે કે આમાંથી આ એક બાદ કરી ને એમાંથી આ બાદ કરી પણ એક કામ કરો ધનવાળા પદો ભેગા ને ઋણવાળા પદો કરશો તો ઝડપ ઝેર થઈ જશે સારું તો અહીંયા આગળ આ 300 અહીંયા આગળ ઉમેરાઈ જશે એટલે 1 2 0 3 ડબલ 0 માઇનસ હવે આ જે 30000 છે અને માઇનસ 1 છે બે ઋણવાળા છે એટલે અહીંયા આગળ આવશે 30000 બરાબર છે આની આપણે બાદબાકી કરીએ બાદબાકી કરવી હોય તો એ આપણે બાદબાકી કરવી પડશે
સાત નવ ને જી બરાબર છે. એટલે અહીં આગળ આનો જવાબ આવશે 970,299. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ મેથડ છે, થોડી ગુણાકારને એની તસ્દી તમારે લેવી પડશે પણ કરશો થોડી પ્રેક્ટિસ તો આ પ્રકારના ડાકલાઓ મેં ફાવટ આવી જશે. એવી રીતે આ પણ 998 નો ઘન, આ એક થોડુંક મોટો દાખલો થશે, આના જે ઘન કરવાના છે એ ખૂબ મોટા થશે. તો અહીં આગળ આપણે 1000 - 2 આખાનો ઘન, 1000 - 2 આખાનો ઘન કરીએ. ફરી હવે ઘન કરતા રહીએ આપણે, 1000 નો ઘન ખૂબ મોટું થશે આ, -2 નો ઘન, -3 ગુણ્યા, જો આ ઋણ વાળ્યું જ અહીં આગળ ડિફરન્શિએશન લાગુ પડે છે, એને બી એટલે આપણે આવે 1000 ને બી એટલે 2 અને એ ઓછા બી એટલે આવે 1000 - 2. હવે આપણે એનો ઘન કરવાનો છે, ઘન કરવો હોય તો 1 નો ઘન કરીએ એટલે આવશે 1, ત્યાર પછી 0 નો ઘન કરીએ એટલે 3 વાર 0, બીજા 0 નો ઘન કરીએ એટલે બીજા 3 વાર 0, ત્રીજા 0 નો કરીએ એટલે 3 વાર 0. જોયું તમે વિદ્યાર્થી મિત્રો કે કેટલું મોટું થાય છે? પર સર 2 નો ઘન કરીએ એટલે આવશે 8, ત્યાર પછી 3 નો 1000 જોડે ગુણાકાર એટલે 3000 અને 3000 નો 2 જોડે ગુણાકાર એટલે આવશે 6000. કૌંસની અંદર આવે 1000 - 2. ચલો આ -6000 નો 1000 જોડે ગુણાકાર. આની અંદર એવું કરવાનું કે પહેલા પહેલું તો આ માઇનસ છે એટલે અહીં માઇનસ મૂકી દેવાનું, 6 નો 1 જોડે ગુણાકાર એટલે લખી દેવાના 6, 1 2 3 ને 4 5 6, 1 2 3 4 5 6 બરાબર. તો 6 વાર 0, પછી -6000 નો -2 જોડે ગુણાકાર એટલે ઓછા વત્તા અને અહીંયા જો આવશે 6000 નો 2 જોડે ગુણાકાર એટલે આવશે 12000 બરાબર. હવે આનું ને આનું આપણે ટોટલ કરવાનું ને આ ઋણ વાળા પદો એમાંથી બાદ કરવાના. ચાલો ધન વાળા પદોને આપણે ભેગા કરીએ તો 1 2 3 1 2 3 4 5 એટલે 1 2 3 4 5 બરાબર છે. ત્યાર પછી આપણે આની વાત કરીએ તો 6 આ 2 ગુણ વાળા પદોનો સરવાળો થાય તે 0 0 0 0 0 8 બરાબર. હવે આપણે આની બાદબાકી કરવાની, બાદબાકી કરવી હોય તો આની બાદબાકી કોઈ કરીશું તો સરળતા રહેશે, -8 1 2 3 4 5 1 2 3 4 5 એટલે 0 અને પછી આવે છે 6. તો બાદબાકી કરીએ, ખાસ કાળજી રાખીને અક્ષર આંકડા એકબીજાની નીચે લખાય એ પ્રમાણે જ લખવાનું, એ તો ભૂલ પડી જવાના ચાન્સ રહેશે. ચલો અહીંયા લખશું 1 9 9 10, 10 માંથી 8 જાય એટલે રહેશે 2 9 9 1 1 0, 0 માંથી 6 જાય અહીંયા આગળ લખવાના, 10 અગિયાર પડશે 0, વચ્ચે આવતા પદોમાં 9, અહીંયા આગળ મૂકી દેવાના 10 10 માંથી 6 જાય એટલે 4 9 9. તો આપણો જે આન્સર છે એ આવશે 9 9 4 0 1 1 9 9 2, એકમ દશક સો હજાર 10000 લાખ 10 લાખ કરોડ અને અબજ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમારે આ જે છે આનો ઘન કરતા તમને આટલા અબજ મળે છે બરાબર. તો જવાબ જરા ટેલી કરી લઈએ આપણે કે 9 9 4 0 1 1 9 9 2 રાઈટ આન્સર છે બરાબર. તો બીજા 1-2 પ્રેક્ટિસ માટે તમને નીચે વર્કશીટની અંદર મૂકેલા છે જે તમારે જાતે પ્રેક્ટિસ કરવાના રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ